गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। आज ना जूम ना लेक्चर आगळना आपणे जूम नो लेक्चर हतो तेमां आपणे श्लोक नी भाषांतर में समझावेलुं हतुं। आज ना लेक्चर में आपणे तेनुं स्वाध्यायनुं रिविजन करीशुं। तो चालो वन बाय वन क्वेश्चन समझीशुं। क्वेश्चन वन छे स्वाध्यायनो अधोलिखितानां प्रश्नानां उत्तराणी लिखितम्। એટલે કે નીચે આપેલા પ્રશ્નો છે તેના જવાબ લખો, પણ આપણે સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે। તો એનો પહેલો પ્રશ્ન છે કમ પુરોહિતમ ઈડે, તો એનો જવાબ શું આવશે? અગ્નિમ પુરોહિતમ ઈડે। એટલે કે આ પહેલો પ્રશ્ન છે કેવું કેવી રીતે પૂછ્યો છે, તો કે અગ્નિ પુરોહિત કોણ છે? તો કે અગ્નિદેવ છે એ પુરોહિત છે। ચાલો એના પછીનો બીજો પ્રશ્ન છે યજ્ઞસ્ય દેવઃ કઃ અસ્તિ, એટલે કે યજ્ઞના દેવ કોણ છે? તો યજ્ઞસ્ય દેવઃ અગ્નિ અસ્તિ, એટલે કે યજ્ઞના દેવ અગ્નિદેવ છે। પ્રશ્ન નંબર ત્રણ અહમ કિમ ચરિષ્યામિ, એટલે કે હું શું કરીશ? તો કે અહમ અનુત્રાત સત્યમ પ્રતિગમનાય વ્રતમ ચરિષ્યામિ, એટલે કે હું અસત્યના માર્ગ તરફથી સત્યના માર્ગ તરફ જાઉં છું, એ વ્રતનું પાલન કરીશ। સમજાઈ ગયો? ચાલો એના પછીનો ચોથો પ્રશ્ન છે દિવ્ય સ્તવે કે સ્તુનવંતી, એટલે કે દિવ્ય સ્ત્રોતો વડે કોણ સ્તુતિ કરે છે? તો એનો જવાબ આવશે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત ચ દિવ્ય સ્તવે હે સ્તુનવંતી, એટલે કે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત વગેરે દેવો દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે। એના પછીનો પ્રશ્ન નંબર પાંચ વયમ કમ ચરણમ વજ્રામ, એટલે કે આપણે કોના શરણમાં જવું જોઈએ? તો એનો જવાબ આવશે વયમ નિરાલંબમ ઈશમ ચરણમ વજ્રામ, એટલે કે આપણે જેનો જે અનાધારોના પણ આધાર છે તેના તેવા ભગવાન છે તેના ચરણમાં આપણે જવું જોઈએ। અહીંયા આપણો પ્રશ્ન નંબર એક છે એ પૂરો થાય છે। હવે પ્રશ્ન નંબર બે પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કુરુત, એટલે કે નીચેના તમને વિકલ્પ આપેલા છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પ્રશ્ન નંબર એક છે અહમ ખાલી જગ્યા રત્ન ધાતમમ ઈડે, તો એનો આન્સર શું આવશે? તો કે અગ્નિ, એટલે જો ખાલી જગ્યાનું ગુજરાતી શું થશે? તો કે હું રત્નને ધારણ કરું છું। સમજ પડી ગઈ? એટલે કે અગ્નિ અહમ અગ્નિ રત્ન ધાતમમ ઈડે, બીજી ખાલી જગ્યા છે ઈદમ અહમ ખાલી જગ્યા ઉપેમી, તો શું આવશે એમાં? સત્યમ ઉપેમી, એટલે કે હું સત્ય તરફ જાઉં છું। ત્રીજી ખાલી જગ્યા જો યોગીનઃ ખાલી જગ્યા પશ્યંતિ, યોગીઓ કઈ રીતે જુએ છે? તો યોગીનઃ મનસા પશ્યંતિ, એટલે કે મનથી। ચોથી ખાલી જગ્યા છે સુરાસુર ગણાહા દેવસ્ય ખાલી જગ્યા ન વિદુહ, તો એમાં કયો આન્સર આવશે? તો કે દેવસ્ય અંતમ ન વિદુ, સુરસુરા એટલે કે સુર એટલે કે દેવતાઓ અને અસુર એટલે કે અસુરો, દેવતાઓ અને અસુરો જે ભગવાન છે તેના અંત વિશે જાણતા નથી। અહીંયા ચોથી ખાલી જગ્યા પૂરી થાય છે। હવે એની પછી ખાલી જગ્યા પાંચમી વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ ખાલી જગ્યા, તો શું આવશે? નમામહ। અહીંયા આપણો પ્રશ્ન નંબર બે છે એ પૂર્ણ થાય છે। હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રકોષ્ઠ ગતમ પદમ પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યાની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તયત, એટલે કે નીચે ખાલી નીચે તમને જે વાક્ય આપેલા છે અને કૌંસમાં તમને પ્રશ્ન વાક્ય આપેલું છે, તો એનો ઉપયોગ શબ્દ આપેલો છે શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। પેલું છે દેવાય નમઃ અને ખાલી જગ્યા શું આપેલું છે? કૌંસમાં કસ્મે, તો એનો જવાબ જો દેવાય છે ને એ જવાબ છે, તો એ દેવાય છે એ નીકળી જાય અને એની જગ્યાએ કસ્મે આવી જાય, તો કસ્મે નમઃ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું। કોને નમવું જોઈએ? તો કે દેવને નમવું જોઈએ, તો દેવાય છે એ શબ્દ જવાબ આવી ગયો, એટલે જવાબ આપણે પ્રશ્ન મળે એ રીતે વાક્ય બનાવવાનું છે, તો કસ્મે છે એ દેવાયની જગ્યાએ આવી જશે। એના પછી સાંગ પદક્રમો ઉપનિષદે વેદેહ સામગાહ ગાયંતી, પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવવાનું છે? તો કે થી બનાવવાનું છે, તો સાંગ પદક્રમો ઉપનિષદે વેદે કે ગાયંતી, સમજ પડી? એના પછી યોગીનઃ દેવમ પશ્યંતી,
तो छे योगीओ छे ई कोने जोवे छे कम एटले के कोने तो उत्तर शुं आवशे जवाब तो के योगिनः कम पश्यन्ति योगीओ कोने जोवे छे चाले एन पछी प्रश्न नंबर चार छे अधोलिखितानां प्रश्नानां उत्तराणी मातृभाषाया लिखिती एटले के नीचेना प्रश्न छे एना जवाब गुजराती भाषामां एटले के आपणी मातृभाषा छे एमां लखवाना छे तो प्रश्न नंबर एक छे अग्निदेवनी कई कई विशेषताओ मंत्रमां वर्णवी छे આપણે આગળ જોયું ને મંત્ર અગ્નિદેવનો તો અગ્નિદેવ અગ્નિના પુરોહિત અને કુળગુરુ એટલે કે યજમાનના અભિષ્ટ અને સંસ્કાર આદિ કરાવનાર ગોર છે યજ્ઞ કરાવનાર ગોર છે દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે અગ્નિદેવની આ વિશેષતાઓ મંત્રમાં વર્ણવવામાં આવી છે અહીંયા પહેલો પ્રશ્ન પૂરો થઈ જાય છે એના પછીનો પ્રશ્ન નંબર બે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે તો એનો જવાબ આવશે અગ્નિથી અસત્યના માર્ગ તરફથી સત્યના માર્ગ તરફ જવાનું વ્રત લેવામાં આવ્યું છે સમજ પડી ગઈ બધાને ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે તો એનો જવાબ આવશે યોગીઓ ધ્યાનની અવસ્થામાં પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય પરમેશ્વરના દર્શન કરે છે સમજ પડી ગઈ ચાલો એના પછીનો પ્રશ્ન નંબર ચાર જોઈએ ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે તો એનો જવાબ આવશે કે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોમાં ભયાનક પ્રાણી માત્રની ગતિ છે પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છે ઊંચા પદોનો નિયંત્રક છે અને ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે સમજ પડી ગઈ ચાલો એન પછીનો પ્રશ્ન નંબર પાંચ છે શ્લોક પૂર્તિ કરો તો આ પ્રશ્નમાં તો કંઈ સમજવા જેવું છે નહીં તમારે શ્લોક પૂર્તિ કરવાની છે ને અહીંયા તમને શ્લોક પણ જવાબમાં આપેલા છે ચાલો એન પછી જોઈએ પ્રશ્ન નંબર છ ક વિભાગને ખ વિભાગ સાથે જોડો જોડકા છે તો અગ્નિમ છે તો એમાં જવાબમાં શું આવશે તો કે અગ્નિમ પુરોહિતમ પછી સિવાય તો શું આવશે નમઃ પછી દિવ્ય તો સ્તવે પછી અંતમ તો કોના અંતને જાણતા નથી નવિદુ સામગા તો સામગામાં ગાયંતી અને ગતિ તો પ્રાણીનામ સમજ પડી ગઈ અહીંયા નીચે આન્સર આપેલા છે ક્લિયર ઓલ ઓફ યુ જો વિડીયોમાં સમજ ના પડે અને એક પ્રશ્ન ના સમજાણો હોય તો વિડીયો ફરી એકવાર જોઈ લેજો અને આ છે છ પ્રશ્ન છે એ તમારે આજે મેં તમને લેક્ચરમાં કીધેલું હતું એવી રીતે તમારે વ્યવસ્થિત અને સારા અક્ષરે તમારી બુકમાં લખી દેવાનું છે આગળનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું